આગામી 48 કલાક રાજ્યમાં વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. હાલ રાજ્યમાં સક્રિય ડિપ્રેશન સિસ્ટમના કારણે પડી રહ્યો છે વરસાદ. હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે સિસ્ટમ. આજે અને આવતીકાલે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી. આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. તો હજુ પણ આગામી 48 કલાક રાજ્યભરમાં ભારે વરસાદ થઈ શકે છે. તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો ઉપર સ્થિર છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે, જેને કારણે હજુ પણ આવનારા 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જેની અંદર ખાસ કરીને વાત કરવી તો આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને હવે આવનારા 48 કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે. આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે, જેને કારણે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા 48 કલાક એટલે કે 30 તારીખે સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ સાથે જે બીજા